નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત હાઈકોર્ટ બેલી પ્રોસેસ સર્વરની જે મુખ્ય પરીક્ષા લેવાની છે તેમાં ગુજરાતી વર્ણનાત્મકમાં આપણે બેલીફ વિશે થોડું જાણીશું કે બેલીફ એટલે શું, બેલીફની કાર્ય ફરજો કઈ છે વગેરે વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવશે. તો સ્ટાર્ટ કરીએ આપણે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં એક બેલ આઇકોન આપેલો છે, તેના ઉપર ક્લિક કરો જેથી કરીને તમને નવા વિડીયોના રેગ્યુલર અપડેટ મળતા રહે. આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો. તો આજે આપણે આ વિડીયોમાં ન્યાયતંત્રમાં બેલીફ કોને કહેવાય તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, સરળ ભાષામાં હું તમને કહું તો બેલીફ એટલે જ્યાં અદાલત ન પહોંચી શકીએ ત્યાં અદાલતના પ્રતિનિધિ તરીકે પ્રત્યક્ષ હાજર રહેવાની ફરજ હોય તેવી વ્યક્તિને આપણે બેલીફ કહીશું. મિત્રો, બેલીફ એ કોર્ટરૂમની એવી વ્યક્તિ છે જે કેસને લગતા મહત્ત્વના દસ્તાવેજોનો કબજો ધરાવે છે અને ન્યાયતંત્રની અદાલત સમક્ષ પક્ષકારોને પ્રત્યક્ષ રીતે ન્યાયતંત્ર સુધી લાવવાનું કાર્ય પણ બેલીફનું હોય છે. મિત્રો, બેલીફને દાવાના સમન્સની નોટિસથી લઈ છેક હુકમનામાનું પાલન બેલીફ દ્વારા જ કરાવવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે પક્ષકારોને સંપૂર્ણ ન્યાય આપવામાં બેલીફનો સહયોગ ઘણો જ મહત્ત્વનો હોય છે. જો બેલીફ આ બધા કામ ના કરે તો પક્ષકારોને સંપૂર્ણ રીતે ન્યાય ના મળી શકે. એટલે આપણા દેશમાં દરેક અદાલતોમાં બેલીફની જગ્યા હોય છે અને એમાં કોઈ પણ અદાલતના જજ સાહેબ જે પણ કોઈ આદેશ, હુકમ, ફરમાન બહાર પાડે તે ફરમાનનો, આદેશનો જરૂરી અમલવારી કરાવવા માટે બેલીફ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે અદાલતમાં દાખલ થયેલા કેસોમાં થયેલા હુકમ અનુસાર કેસોના પક્ષકારોને હુકમની જાણ કરવાની અને અદાલતના હુકમના અમલીકરણ કરાવવાનું કામ એ બેલીફ દ્વારા કરાવવામાં આવે છે. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે બેલીફ એ ન્યાયતંત્રનું મહત્ત્વનું આવશ્યક અંગ છે. ત્યારબાદ આપણે જોઈશું બેલીફની કાર્ય ફરજો શું શું હોય છે. તો પહેલાં આપણે જોઈશું જજ કોર્ટમાં દાખલ થઈ રહેલા હોય ત્યારે તેની જાહેરાત બેલીફ દ્વારા કરવામાં આવે છે. પક્ષકારોને ન્યાયાધીશ સમક્ષ હાજર કરવા એ બેલીફની જવાબદારી છે. કોર્ટમાં જજને જરૂરી દસ્તાવેજો પૂરક પાડવાનું કામ પણ જજનું બેલીફનું હોય છે. પક્ષકારોને કોર્ટરૂમની બહાર કોઈ ત્રાહિત પક્ષકાર સાથે કોઈ સંપર્ક નથી તેની તકેદારી રાખવી. જજના કહેવા પ્રમાણે જરૂરી વસ્તુઓ પૂરી પાડવી. કોર્ટમાં વ્યવસ્થા જાળવવી તથા ન્યાયાધીશ ઓર્ડર પ્રમાણે તેણે કે તેણીની જજ કહેવા મુજબ કોઈ પણ વસ્તુ માગે ત્યારે વસ્તુ પૂરી પાડવાનું કામ એ બેલીફનું હોય છે. ન્યાયાધીશે કરેલા હુકમનામાની જાણ પક્ષકારોને કરવી અને તેની અમલ કરાવો એ પણ બેલીફનું કામ હોય છે. ત્યારબાદ જિલ્લા તિજોરી બેંકમાં સરકારી નાણાં ચલણ દ્વારા ભરવા તથા ઉપાડવા જવાનું કાર્ય પણ બેલીફનું હોય છે. ત્યારબાદ પગાર બિલો તથા બધા સરકારી બિલો જિલ્લા તિજોરી કચેરીમાં આપવા લેવા જવા માટેનું કાર્ય પણ બેલીફ દ્વારા કરવામાં આવે છે. અદાલતમાંના કિંમતી મુદ્દામાલની પેટીઓ જે જિલ્લા તિજોરી કચેરી ખાતે હોય છે તે મુદ્દામાલની પેટીની જરૂર જણાય ત્યારે સમયસર લાવવા મૂકવા જવાની જવાનું કામ પણ બેલીફનું હોય છે. ન્યાયાધીશ જે કોઈ વહીવટી કામગીરી આદેશ કરે તે પ્રમાણે કામગીરી કરવાની ફરજ એ બેલીફની છે. કોર્ટરૂમમાં ન્યાયની કાર્યવાહી દરમિયાન ન્યાયાધીશનું રક્ષણ કરવાનું કામ પણ બેલીફનું હોય છે. જજ દ્વારા કરવામાં આવેલા હુકમ જવાબદાર પક્ષોને મોકલવાનું કામ પણ બેલીફનું હોય છે. ત્યારબાદ આગળ જોઈએ કે બેલીફ દ્વારા સમન્સ અને નોટિસની બજવણી કેવી રીતે કરવામાં આવે છે. તો પહેલું છે પક્ષકારના નામ સરનામા જાણવા. મિત્રો, જ્યારે પક્ષકારના નામ અને સરનામા જાણવા, જ્યારે અદાલતમાં કોઈ દીવાની કેસના પક્ષકાર ઉપર સમન્સ અથવા તો નોટિસની બજવણી કરવાની હોય
ત્યારે સૌપ્રથમ બેલીફે પક્ષકારોના નામ અને સરનામા બરાબર જાણી લેવા જોઈએ, જેથી કરીને જ્યારે બેલીફ નોટિસ અથવા તો સમન્સની બજવણી કરવા જાય ત્યારે તે સાચી વ્યક્તિને નોટિસ અથવા તો સમન્સ આપી શકે. ત્યારબાદ બીજું છે કે બજવણીનો સમય અને તારીખ તપાસી લેવા. તો બજવણી પ્રોસેસમાં મુક્કર કરેલ તારીખ કે સમય લખ્યો છે કે નહીં તે જોવાનું, તથા રજિસ્ટ્રાર અથવા તો નાજીરશ્રીની સહી કરેલ છે કે કેમ તે તપાસી લેવું જોઈએ. આ ઉપરાંત પક્ષકારોનું પૂરું નામ, ઉંમર, ધંધો તથા રહેણાંક અથવા તો ધંધાનું પૂરું સરનામું લખેલું છે કે નહીં તે જરૂરી ચકાસી લેવું. જો તેમાં કોઈ અધૂરી માહિતી જણાય તો તરત જ રજિસ્ટ્રાર કે નાજીરશ્રીનું ધ્યાન દોરી પ્રોસેસમાં અધૂરી માહિતી પૂરી કરાવી લેવી જોઈએ. ત્યારબાદ ઉપરોક્ત પ્રોસેસ મળ્યા તારીખ સાથે બેલીફે ડાયરીમાં વિગતવાર નોંધ કર્યા પછી પ્રોસેસ બજવણી કરવા જવાનું હોય છે. તો એમાં પહેલાં તો પ્રોસેસ બજવણી કરવા જાય ત્યારે પ્રતિવાદી પાસેથી લખાવી લેવા અંગે. તો જ્યારે સમન્સ અથવા તો નોટિસ બજાવવાના સમયે પ્રતિવાદી એટલે કે સામાવાળા પાસેથી દાવા અરજી દસ્તાવેજોની નકલો પૂરી મળેલ છે તેવું લખાવીને પ્રતિવાદી એટલે કે સામાવાળાની સહી લેવી, અને સમન્સ અથવા તો નોટિસના કાગળમાં સહી લેવી અને તે મળ્યા બદલ તારીખ પણ અચૂક લખવી. ત્યારબાદ આવે છે કે પ્રતિવાદી અભણ કે ગેરહાજર હોય ત્યારે શું કરવું. જો બેલીફ પ્રોસેસની બજવણી કરવા જાય અને પ્રતિવાદી અભણ અથવા તો ગેરહાજર હોય ત્યારે કુટુંબના કોઈ પણ પુખ્ત વયના સભ્યોની હાજરીમાં અથવા તો કોઈ હાજર ન હોય ત્યારે આજુબાજુમાં રહેતા કોઈ પણ ભણેલ વ્યક્તિની હાજરીમાં ઉપરોક્ત પ્રોસેસની બજવણી કરવી. શક્ય હોય તો પુરુષના ડાબા હાથનો અને સ્ત્રી હોય તો જમણા હાથના અંગૂઠાનું નિશાન લઈને જે હાજર હોય તેની સાક્ષીમાં રહેલ વ્યક્તિના અંગૂઠાનું નિશાન કે સહી લેવા અને તારીખ પણ લખાવી લેવી જોઈએ. જો અભણ હોય ત્યારે તમારે આ રીતનું કરવું. ત્યારબાદ પ્રતિવાદીની ઉંમર અંગે, તો પ્રતિવાદી ઉપર નોટિસ અથવા તો સમન્સની બજવણી સમયે તેઓની ઉંમર જોવી. જો ધ્યાનમાં આવે કે પ્રતિવાદી 21 વર્ષથી નીચેની ઉંમરનો જણાય તો નામદાર અદાલતમાં ન્યાયાધીશનું ધ્યાન દોરી તેમને જાણ કરી લેવી જોઈએ. ત્યારબાદ સમન્સ નોટિસ ચોંટાડવા અંગે, જો પ્રતિવાદી સમન્સ નોટિસ લેવાની ના પાડે અથવા તો પ્રતિવાદી ન મળે અથવા પ્રતિવાદી સિવાયના ઘરના પુખ્ત વયના સભ્યો નોટિસ અથવા તો સમન્સ લેવાની ના પાડે તો અથવા તો ગેરહાજર હોય તો અથવા તો કોઈ ન હોય ના પાડે તો ઘરની બહાર જાહેરમાં નરી આંખે જોઈ શકાય અથવા તો વાંચી શકાય તે રીતે ખિલ્લામાં દોરી બાંધી અથવા તો ગુંદરથી દિવાલના ભાગ ઉપર સમન્સ અથવા તો નોટિસ ચોંટાડી તેની બજવણી થઈ શકે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું કે જો કોઈ પ્રતિવાદી ના પાડે અથવા તો ઘરે હાજર ના હોય અથવા તો ઘરે હાજર હોય અને સમન્સ લેવાની ના પાડે તો તમારે ઘરની બહાર જાહેરમાં નરી આંખે જોઈ શકાય તે રીતે ખિલ્લા અથવા તો ગુંદર પટ્ટીથી ત્યાં દિવાલ ઉપર ચોંટાડી દેવું. ત્યારબાદ પ્રતિવાદી ભાગેડું હોય ત્યારે જો પ્રતિવાદીનું કોઈ ઠેકાણું ન હોય ત્યારે દાવાના સમન્સ અંગેની નોટિસ તેને અગાઉથી ખ્યાલ આવી ગયો હોય ત્યારે તે નાસ્તો ભાગતો ફરતો હોય તે અંગે જાણકારી બેલીફને મળી હોય ત્યારે બેલીફે ન્યાયાધીશશ્રી સમક્ષ વિગતવાર રિપોર્ટ કરવો. બરાબર છે. જ્યારે પ્રતિવાદી ભાગેડું હોય અને બેલીફને ખબર પડી ગઈ હોય કે આને હું નોટિસ અથવા તો સમન્સ બજવણી કરવા જવાનો છું અને તે નાસ્તો ફરે છે, તો તે અંગેની જાણ અથવા તો રિપોર્ટ ન્યાયાધીશ સમક્ષ વિગતવાર કરવાનો રહે છે. ત્યારબાદ પ્રતિવાદી સરકારી કર્મચારી હોય ત્યારે,
જો પ્રતિવાદી સરકારશ્રીના કોઈ પણ સરકારી કચેરીમાં ફરજ બજાવતો હોય તો તેની બજવણી તેના ખાતાના વડા શ્રી મારફતે કરવાની હોય છે. ત્યારબાદ સરકારના ખાતા ઉપર કોઈ પણ દાવો હોય ત્યારે સરકારશ્રીના કોઈ પણ ખાતા ઉપર દાવો થાય ત્યારે તેના સમન્સની નોટિસ જે તે ખાતાના જવાબદાર અધિકારીશ્રી ઉપર સરકારના ખાતા વતી બજવણી કરવાની હોય છે. ત્યારબાદ પ્રતિવાદી જેલમાં હોય ત્યારે જો પ્રતિવાદીની તપાસ કરતાં જાણવા મળે કે તે જેલમાં છે તે અંગેની જાણકારી સાથે જરૂરી રિપોર્ટ ન્યાયાધીશશ્રી સમક્ષ કરી ત્યારબાદ અદાલત દ્વારા હુકમ જારી કરે ત્યારે તેના ઉપર સમન્સ અથવા તો નોટિસની બજવણી જેલરશ્રી મારફતે અથવા તો જેલરશ્રીની હાજરીમાં કોર્ટના આદેશ મુજબ બજવણી કરવાની હોય છે. ત્યારબાદ ભાગીદારી પેઢીનો સમન્સ. ભાગીદારી પેઢીને સમન્સ અથવા તો નોટિસ ભાગીદાર કે ભાગીદારોની સંખ્યા નિયમન કરતી વ્યક્તિ ઉપર બજવણી થતી હોય છે, તો આ પણ તમે ધ્યાન રાખજો. ત્યારબાદ ભાગીદારી પેઢીનું વિસર્જન થયું હોય ત્યારે, તો ભાગીદારી પેઢી વિસર્જન થાય ત્યારે ભારતમાં રહેતા ભાગીદારો જવાબદાર વ્યક્તિ ઉપર બજવણી કરવાની હોય છે. ત્યારબાદ જોઈએ તો લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય ત્યારે, તો લિમિટેડ કે પ્રાઇવેટ કંપની અથવા તો રજિસ્ટર્ડ કંપની હોય ત્યારે તેના ચીફ મેનેજર અથવા તો સેક્રેટરી મારફતે કંપની વતી બજવણી કરવાની હોય છે. કોઈ ચોક્કસ જવાબદાર અધિકારી હોય ત્યારે જો સમન્સમાં જણાવેલ વ્યક્તિ જવાબદાર અધિકારીશ્રી એવો ચોક્કસ ઉલ્લેખ કર્યો હોય ત્યારે તેની ઉપર બજવણી કરવાની હોય છે. ત્યારબાદ પક્ષકાર મૃત્યુ પામેલ હોય ત્યારે, જો કોઈ પક્ષકાર સમન્સ અથવા તો નોટિસની બજવણી સમયે તપાસ કરતાં જાણવા મળે કે આ નામવાળા પક્ષકાર મરણ પામેલ માલુમ પડે તો જરૂરી કાર્યવાહી કરી પક્ષકાર કઈ તારીખે અવસાન પામેલ છે તે અંગેની તારીખ મળે તો તે લખી તેની નીચે તેના કોઈ પુખ્ત વયના વારસદારની સહી લેવી જોઈએ અને જો શક્ય હોય તો મરણના દાખલાની ઝેરોક્ષ સાથે રાખી અદાલતને આનો રિપોર્ટ કરવો જોઈએ. ત્યારબાદ પ્રતિવાદીનો જમણો હાથ કપાઈ ગયો હોય ત્યારે, જો કોઈ કિસ્સામાં પ્રતિવાદી એટલે કે સામાવાળા ઉપર પ્રોસેસની બજવણી સમયે તેનો જમણો હાથ કપાઈ ગયો હોય તો તે વ્યક્તિ કયા હાથે સહી અંગૂઠાનું નિશાન કરેલ છે તે જરૂરી નોંધ સાથે રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે. ત્યારબાદ પ્રતિવાદી અંધ હોય ત્યારે, તો જ્યારે પ્રોસેસ બજાવતા પ્રતિવાદી અંધ હોય ત્યારે, તો જ્યારે પ્રોસેસ બજાવવા જતા સામાવાળા પ્રતિવાદી જો અંધ હોય તો ત્યારે તેની બજવણી કરતાં પહેલાં તેના કુટુંબના ભણેલા વ્યક્તિ અથવા નજીકના વ્યક્તિની હાજરીમાં તે અંધ વ્યક્તિને નામદાર કોર્ટની દાવાની વિગત, કોર્ટના પ્રોસેસની વિગત, દાવા નંબર, મુદત, તારીખ વિગતવાર વાંચી સંભળાવી સમજાવી તેના અંગૂઠાનું નિશાન અથવા તો સહી કરતા હોય તો સહી લઈને જે તે વ્યક્તિની હાજરીમાં બજવણી કરવાની હોય છે અને જો શક્ય હોય તો તેની સહી લઈ નોંધ કરી રિપોર્ટ કરવો જોઈએ. ત્યારબાદ બીજા રાજ્યમાં બજવણી કરવાની હોય ત્યારે, જ્યારે ગુજરાત રાજ્ય સિવાય રાજ્યની અદાલતમાંથી નોટિસ સમન્સની બજવણી કરવાની હોય ત્યારે તેવી બજવણી નિયમ મુજબ કરી તે પ્રોસેસમાં રિપોર્ટ શક્ય હોય તો હિન્દી ભાષામાં અથવા તો અંગ્રેજી ભાષામાં કરવાનો હોય છે, તો આ પણ તમે યાદ રાખજો. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. આવનારા સમયોમાં બેલીફ વિશે આપણે બીજા મટીરિયલો અપલોડ કરવાના છીએ, તો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવનારા દિવસોમાં તમને ઘણા બધા નવા વિડીયો મળતા રહે. આ વિડીયો જોવા બદલ આપનો આભાર.